પુર ગામે આવેલી રાજપુર પ્રાથમિક શાળાના શિક્ષકનું મોત થયું છે. શિક્ષક નટવરભાઈ દરજી શાળાના પતરા પર તપાસ કરવા માટે ચડ્યા હતા. અચાનક પતરું તૂટી પડતા જમીન પર પટકાયા. ઘટના સ્થળે તેમનું મૃત્યુ થયું છે. ડીપીઓએ કહ્યું છે કે શાળા જર્જી રીતોથી કોઈ રજૂઆત મળી નથી. આ પ્રકારની ઘટના બન્યા બાદ હવે પાટણ પ્રાથમિક શિક્ષણ વિભાગ જાગ્યું છે. જિલ્લામાં 67 જેટલી જર્જરી શાળાના ઓરડા ઉતારી લેવાનો આદેશ આપ્યો છે. સવાલ એ છે કે કેમ જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે તંત્ર જાગે છે, કેમ પહેલેથી પગલાં લેવાતા નથી? જો પહેલેથી જ પગલાં લેવાયા હોત તો આ શિક્ષકનો જીવ બચી ગયો હોત. તો આપ જોઈ રહ્યા છો કે પ્રાથમિક શાળામાં શિક્ષકનું મોત. છાપરા પર તપાસ કરવા ગયા હતા શિક્ષક, અચાનક તૂટી પડે છે, જમીન પર પટકાય છે શિક્ષક, શિક્ષકનું મોત થાય છે. એમને પોતાની લાગણી એવી કે બાળકોને હું કોઈ આ પ્રવૃત્તિમાં કે ઇતર કામમાં પેલું જોડી અને ક્યાંક નુકસાન થાય એવી વાત કરું એના બદલે હું જાતે માથે ચોમાસા દરમિયાન પતરાને તૂટી જવાથી પાણી ના પડે અને સારા વ્યવસ્થિત જોડી દઉં એટલા માટે તે એને માથે ચડ્યા હતા અને એ ત્યાં હમુ કરતા સીધા તે પતરું તૂટવાથી લપસી પડ્યા. શાળાના પત્રો પર ચોમાસાની અગમચેતીના ભાગરૂપે જોવા ચડ્યા હતા અને અમે વર્ગોમાં હતા અને પછી ધડામ અવાજ આવ્યો એટલે અમે જ્યાં એટલે નીચે પડ્યા હતા. સમી તાલુકાની રાજપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દરજી નટુભાઈ કે જેઓ રૂમના ઉપર પતરાની ચોમાસાના અગમચેતીના ભાગરૂપે ચકાસણી કરવા માટે ચડ્યા હતા અને ત્યાં ચકાસણી દરમિયાન તેઓ નીચે પટકાતા તેમનું અવસાન થયેલ. તાત્કાલિક તેમને સારવાર માટે લઈ ગયેલા હતા અને તાત્કાલિક સારવાર માટે લઈ જતા ત્યાંના હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કરેલા હતા. ખરેખર આ એક દુઃખદ બાબત છે કે શિક્ષકશ્રીએ ના ચડવું જોઈએ પણ કોઈને પણ જાણ કર્યા વગર તેઓ પોતાની મનસ્વી રીતે ઉપર ચડી ગયા હતા, જે યોગ્ય બાબત નથી અને એમને કોઈ પણ તંત્રને કે કોઈ પણ બીજા વ્યક્તિને જે રિપેરિંગ કરનાર વ્યક્તિ હોય એમને જાણ કરવાની જરૂર હતી.